અરવલ્લી જિલ્લામાં ટામેટા પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. માત્ર 2 રૂપિયા કિલો વેચાયા ટામેટા. અરવલ્લી જિલ્લામાં ટામેટાનું ભાવેતર ટામેટાના ભાવ ન મળતા ખેડૂતો મુકાયા ચિંતામાં. માત્ર 2 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે ટામેટા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોરડીથી સાઠંબા સુધી કેટલાય વીઘામાં ટામેટાનું વાવેતર થાય છે ત્યારે ટામેટાના ભાવ ગગડી પડતા ટામેટા પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. 200 રૂપિયા કિલોના વેચાતા ટામેટા આજે ખેડૂતો માત્ર 2 રૂપિયા કિલોના ભાવે વેચવા મજબૂર બન્યા છે. આમ તો શાકભાજીના ભાવો વધે ત્યારે ગૃહિણીઓના બજેટ ખોરવાતા હોય છે, પરંતુ જ્યારે શાકભાજીના ભાવ તરીએ જતા હોય છે ત્યારે ખેડૂતોના બજેટ ખોરવાઈ જાય છે. આવું જ ટામેટા પકવતા ખેડૂતો સાથે થયું છે. થોડા સમય પહેલાં ટામેટાના જે ભાવ 180 રૂપિયાથી 200 રૂપિયા હતા તેના ભાવ હવે એટલી હદે નીચે પહોંચી ગયા છે કે ખેડૂતો પણ હવે લાલ ગુમ થઈ ગયા છે. મોડાસા તાલુકાના બોરડીથી સાઠંબા સુધી કેટલાય વીઘામાં ટામેટાનું વાવેતર થયું છે, પણ ભાવ ગગડી જતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનું કહેવું છે કે હોલસેલના ભાવ સરેરાશ 2 રૂપિયા કિલો થઈ ગયા છે, જેને લઈને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યું છે. એટલું જ નહીં, હાલમાં થયેલા ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી પાકમાં સુકારાનો રોગ પણ આવી ગયો છે, ત્યારે ઉત્પાદન સમયે ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હા, ઓલરેડી વરસાદ પણ પડ્યો છે ઘણો, અને વરસાદના લીધે શું કહેવાય કે બધું અતિશય પાણીના કારણે સુકારો પણ આવી ગયો છે, અને એના સામે શું કે ટામેટામાં છારી અને ફાટવાના પ્રોબ્લેમ પણ વધારે થયા છે. એના લીધે 70-80 હજાર રૂપિયા વીઘો ખેડૂતોને એક વીઘાને ખર્ચો લાગે છે, અને એ ઓલરેડી અત્યારે આપણે એ નુકસાન પેટે ખેડૂતોને લાગવાનું જ છે. અત્યારે ટામેટા 2 રૂપિયા કિલો જાય છે, એમની મજૂરી નથી, વિણામણની મજૂરી નથી. કે આજે મજૂર કોઈ પણ આપણે બોલાઈએ તો 250-300 રૂપિયા પોતાના દિવસનું લે છે. હવે 300 રૂપિયા વાળવા માટે તો કેટલા ટામેટા વીણે તો 300 રૂપિયા નીકળે.